છેલ્લા 3 દિવસ થયા કપાસના ભાવમાં ખૂબ સારી એવી તેજીનો માહોલ છે તે જળવાયેલો આપણે જોઈ રહ્યા હતા, પરંતુ ગુરુવાર અને આજના શુક્રવારના દિવસે કપાસના ભાવો છે તેમાં કહેવાય ને કે કડાકો છે તે બોલી ગયો છે. ગામડે બેઠા જે 3-4 દિવસ પહેલા 1680 થી લઈને 1730ની આસપાસ કપાસના બજાર ભાવ ગામડે બેઠા સારા કપાસના બોલાતા હતા, તે જ કપાસના આજે શુક્રવારના દિવસે ખેડૂત મિત્રો 1650થી લઈને 1680ની આસપાસ બોલાઈ રહ્યા છે. ટૂંકમાં 30-40 રૂપિયા જેવો ઘટાડો છે તે શા કારણે થયો તેની માહિતી હું તમને ખેડૂત મિત્રો આ વિડીયોમાં આપું. તો આજે શુક્રવારના રોજ કહેવાય ને કે ન્યુયોર્ક કોટન વાયદો છે તેમાં ઘણું બધું ગાબડું છે તે જોવા મળ્યું. હવે ન્યુયોર્ક કોટન વાયદો છે તે તૂટે તો ખેડૂત મિત્રો વિશ્વના ઘણા બધા વિદેશી વાયદાઓ છે તે પણ તૂટતા હોય છે અને આને લીધે કપાસના ભાવો છે તે ઘણા બધા ઘટી જતા હોય છે. અને આપણે ત્યાં તહેવારોનો માહોલ જ્યારે જ્યારે હોય ત્યારે બજારમાં વેચવાલીનું પણ ઘણું બધું પ્રેશર છે તે આવતું હોય છે. વેચવાલીનું દબાણ છે તે વધારે પ્રમાણમાં આવે તો પણ કપાસના ભાવમાં એક પ્રકારનું પ્રેશર જોવા મળે છે અને આને કારણે કપાસના ભાવો છે તે સળસળાટ ઘટી જતા હોય છે. ટૂંકમાં આજે ન્યુયોર્ક કોટન વાયદામાં ગાબડું પડવાને લીધે 1650થી લઈને 1680ની આસપાસ ગામડે બેઠા કપાસના ભાવ છે તે આજના દિવસે બોલાઈ રહ્યા છે. થોડા દિવસો પહેલાં ખૂબ સારી એવી તેજીનો માહોલ છે તે આપણે જોઈ રહ્યા હતા, પરંતુ આજે અચાનક જ ન્યુયોર્ક કોટન વાયદો તૂટતા કપાસના ભાવોમાં ઘણો બધો ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે. માર્કેટિંગ યાર્ડોમાં પણ 1730ની આસપાસ ઘણી બધી માર્કેટિંગ યાર્ડોમાં પણ કપાસના ભાવો ચાલતા હતા, પરંતુ આજના દિવસે છૂટા છવાયા એકલ દોકલ કહેવાય ને કે થોડા ઘણા જ માર્કેટિંગ યાર્ડો છે જે 1700ની ઉપર કપાસના ભાવો છે તે આજના દિવસે જોવા મળ્યા હતા. બાકી 1700ની નીચી સપાટીએ પણ ઘણા બધા માર્કેટિંગ યાર્ડોમાં કપાસના ભાવો છે તે સળસળાટ ઘટી ગયા છે. તો ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં અત્યારે ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવો કપાસના મળી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં આપો. તો જે કોઈ ખેડૂત મિત્રોને ગામડે બેઠે કપાસનું વેચાણ કરવું હોય તો તમે કોમેન્ટ કરો તો ખેડૂત મિત્રોને સારી એવી માહિતી છે તે મળી રહે અને કપાસનું વેચાણ કરવું હોય તો ખેડૂત મિત્રો છે તે સાચા બજાર ભાવો જાણી શકે અને છેતરાય નહીં. ખેડૂત મિત્રો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય છે તે તમે કોઈ વિડીયો જોઈને લેતા નહીં, કારણ કે ઘણી વખત વિડીયોવાળાને પણ બનાવતા હોય તેવા વિડીયોવાળા ભાઈઓને પણ ખબર નથી હોતી કે આગામી સમયમાં કપાસના ભાવો વધશે કે ઘટશે. બજાર ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને તમે ખુદ નિર્ણય લઈને કપાસના સારા બજાર ભાવનો લાભ મેળવો અને આપણે આશા રાખીએ કે આગામી સમયમાં ખૂબ સારી એવી નિકાસ છે તે આપણા દેશમાંથી થાય અને સ્થાનિક માંગ છે તે પુષ્કળ પ્રમાણમાં નીકળે અને વિદેશી વાયદાઓ સતત તેજી તરફી ટ્રેન્ડ બતાવે તો ચોક્કસ કપાસના ભાવમાં વધારો થશે તેવું અમારું અનુમાન છે અને અમારું માનવું છે. ખેડૂત મિત્રો અમારી આજ માહિતી મુજબ ચાલીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય તમે ખુદ લઈ શકો છો, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે ખેડૂત મિત્રો ગયા વર્ષે જ એવું બન્યું હતું કે ઘણા બધા ખેડૂત મિત્રોએ રાહ જોઈ, ઘણી બધી ધીરજ રાખી અને કપાસના ભાવો છે તે 1700એ આજ આ વર્ષે જેમ સ્થિર થઈ ગયા છે તેવી જ રીતે ગયા વર્ષે સ્થિર થઈ ગયા હતા અને પાછળથી 2200-2500 રૂપિયા સુધી કપાસના ભાવમાં તેજી જોવા મળી હતી. તો શક્ય છે કે કદાચ આ વર્ષે પણ છેલ્લે છેલ્લે વિદેશોમાં આપણા કપાસની ડિમાન્ડ સારી નીકળે અને બજાર ભાવ ઊંચકાઈ જાય. તો જે કોઈ ખેડૂત મિત્રોએ કપાસ સાચવેલો હોય તો તેવા ખેડૂત મિત્રોને ફાયદો મળી શકે અને કોઈ એવા કારણો આવી જાય તો ભાવો વધવાને બદલે ઘટી પણ શકે છે. આ હંમેશા ખેડૂત મિત્રો ધ્યાનમાં રાખીને તમે ખુદ નિર્ણય લઈ શકો છો કે કપાસ રાખવો કે વેચી નાખવો. ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.